नमस्कार विद्यार्थिनी बहनों, खास आजे अपनी वच्चे डॉक्टर मिलन भाई वसावड़ा, भावेश भाई अने अपना प्रिंसिपल डॉक्टर नागर साहेब, आप सबनु आजना अपना आ त्रीजा सेशन में हार्दिक स्वागत करूँ छू। आजनो विषय खरेखर रसप्रद छे अने मजा आवे एवो विषय छे। मिलन भाई एने रसप्रद बनाव्यो छे, एने एवा नाम आप्या छे के आपणे घणा बधा रोगो आपणा शरीरमां आपणी खावा पीवानी जे टेवो छे खराब, अथवा तो आपणी बेदरकारी अथवा तो काळजी थोड़ी ओछी राखता होय एना कारणे કેટલાક રોગરૂપી રાક્ષસો આપણા જીવનમાં પ્રવેશ કરતા હોય છે। તો આ રાક્ષસોથી કેવી રીતે બચવું એના ઉપર એમણે સરસ પ્રેઝન્ટેશન પણ તૈયાર કર્યું છે, કારણ કે બે વર્ષથી અમે એને સાંભળતા આવીએ છીએ આ બે ટોપિક, આ ટોપિક ઉપર। તો આપણે સૌ મિલનભાઈને વિવિધ રોગોથી બચવા માટે આપણા જીવનમાં પ્રવેશેલા આપણા જે શત્રુઓ છે એને કઈ રીતે, શત્રુઓ એટલે એનું નામ આપ્યું છે એમણે રાક્ષસો, તો એ રાક્ષસોનો કઈ રીતે સામનો કરવો, એને નાશ કરવા આપણે થોડીક ટેવોમાં સુધારો લાવીને, તો આપણે મિલનભાઈને સાંભળીશું। મિલનભાઈ સૌને ગુડ આફ્ટરનૂન, આપ સૌને હું ડોક્ટર મિલન વસાવડા સૌરાષ્ટ્ર સિમેન્ટ તરફથી આપણા આજે હેલ્થ એન્ડ મેડિકલ અવેરનેસના કેપ્સ્યુલ કોર્સનો આજનો જે શૃંખલામાંનો ત્રીજો દિવસ કે જેની શરૂઆતની પ્રસ્તાવિક વાત હમણાં જ શોભના મેડમે આપ સૌની સન્મુખ રજૂ કરી, એને અંતર્ગત, એને અનુરૂપ આપ સૌ બહેન દીકરીઓ વચ્ચે હું નો યોર ડેવિલ્સ, નો એટલે નોટ એન ઓ ના નહીં પણ નો એટલે કે જાણો, યોર ડેવિલ એટલે કે તમારા રાક્ષસો, તમારી અંદર રહેતા, તમારી આસપાસ રહેતા રાક્ષસોને તમે જાણો, જેથી કરીને યુ કેન પ્રિવેન્ટ ફ્રોમ વેરિયસ ડિઝીઝ, એટલે કે નિત નવીનથી માંડીને જૂનાને જાણીતા અનગિનત અનેક પ્રકારના રોગો જે આપણે આપણા જીવનકાળ દરમિયાન, આપણા આપણા જીવનના આખા સમય દરમિયાન તબક્કાવાર સમયે સમયે સમયાંતરે આપણે જેમનો સામનો કરવો પડે છે, જે ભોગવવા પડે છે, એને માટે એના દ્યોતક, એને આપનારા બાહ્ય રાક્ષસોને આજે આપણે જાણવાની આજના આ શૃંખલાના ત્રીજા દિવસે પ્રેઝન્ટેશન દ્વારા કોશિશ કરશું। આપ સૌનું હું ફરીથી સ્વાગત કરું છું અને સૌને ફરીથી ગુડ આફ્ટરનૂન કહું છું। આપણે આ ત્રણ ચિત્રો જોઈએ છીએ અત્યારે, તો આ ત્રણેય ચિત્રોની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના રાક્ષસ આપની સન્મુખ આપને જોવા મળે છે। એ ત્રણેય આપણે યુગ પ્રમાણે વાત કરીએ તો અલગ અલગ યુગ, અલગ અલગ કાળની અંદર માનવ જીવનને એટલું બધું ભયંકર રીતે, દરેક રીતે ઘેરી લે, જેને કહેવાય કે એક વર્ડ આપેલો છે ત્રાસ, એમની વૃત્તિથી, એમની પ્રવૃત્તિથી અને એમના આતંકથી એમને એવો ત્રાસ મચાવેલો હતો કે માનવ સમુદાય, એ સમયનો જન સમુદાય પ્રાર્થના ઉપર આવી ગયું હતું, અને પ્રાર્થના એ લોકોની એટલી હદે એક તપના સ્વરૂપ જેવી પ્રાર્થના લોકોની અંદર જાગૃત થઈ હતી કે જેને કારણે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાને પૃથ્વી પર અવતાર લઈ અને આ પ્રકારના રાક્ષસોનું હનન કરવું પડ્યું હતું। હનન કરવા માટે આપણે જે કંઈ પણ આપણા બાલ્યકાળથી માંડીને અત્યાર સુધીના આપણા અભ્યાસ્ય પુસ્તકોની અંદર દાદા દાદી નાના નાનીની વાતો દ્વારા અને અહીંયા શિક્ષકો દ્વારા આ સમયને લગતી, એ કાળને લગતી જે વાતો આપણે જાણીએ છીએ, જાણી શક્યા છીએ, એ આપણા ગ્રંથોની અંદર પણ ઉપલબ્ધ છે। પહેલું ચિત્ર કંસનું છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા હણાયો હતો, એ આપણે આખી વાત ભાગવત દ્વારા જાણી શક્યા છીએ, સમજી શક્યા છીએ। ભગવાન શ્રી કૃષ્ણના જન્મના આખા અલગ અલગ પ્રસંગોમાંનો એક સૌથી મહત્વનો પ્રસંગ કંસનું મર્દન કરવું। આવી જ રીતે વચ્ચે જે ચિત્ર આપ જોવો છો એ રાવણનું છે। રાવણ આ નામ આજ કોઈ નથી અજાણ નથી, આ રાવણ આજ અહીં આપણી વચ્ચે ક્યાં છે, એ તો રામાયણના સમયમાં હતા, એ તો આ બધી દ્વાપર યુગ અને ત્રેતા યુગની વાત છે। પણ ભગવાન શ્રી રામચંદ્રજી એનું જ્યારે સીતાજીનું, જ્યારે એમના ધર્મપત્ની સીતાજીનું જે રાક્ષસે હરણ કર્યું હતું, એ રાક્ષસનું હનન
ભગવાન શ્રી રામચંદ્રજી એમના ભાઈ લક્ષ્મણ અને વાનર સેનાએ કર્યું હતું એ આ રાવણ, અને ત્રીજું છેલ્લું ચિત્ર આપ જે જોઈ શકો છો એ સ્ત્રી શક્તિ, આપણે જે નવરાત્રિમાં અનુષ્ઠાન કરીએ છીએ, એમની ઉજવણી કરીએ છીએ, એ નવરાત્રિના નોમને દિવસે દુર્ગા માતા દ્વારા આ જ પ્રકારના એક રાક્ષસને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો, એ હતો મહિષાસુર. એના માટે જ, એટલા માટે જ દુર્ગા માતાને મહિષાસુર મર્દિની કહે. એમ આઈ ઓડિબલ? મારો અવાજ સંભળાય છે? હા, મારો અવાજ સંભળાતો હશે હું માનું છું. મારું આગળનું વક્તવ્ય જારી રાખું છું. તો આ રીતે ઈશ્વરી તત્વનો રાક્ષસી તત્વ સાથેનો યુદ્ધ અને એના દ્વારા રાક્ષસી તત્વનો સંહાર, આ એક સામાન્ય વાત આ ત્રણેય પિક્ચર સાથે જોડાયેલી છે, જે આવતા એટલે કે બદલાયેલા સમયમાં કળિયુગની અંદર મનુષ્ય અવતારે આ પ્રકારના રાક્ષસોનો સામનો કરી અને એની અંદરના ઈશ્વરી તત્વને જાગ્રત રાખી, સજગ રાખી અને સ્વસ્થ રહેવા માટે, સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે એક પથ તૈયાર કરવો પડશે. આને લગતી જે કંઈ પણ વાત છે એ વાત આપણે આજના દિવસે કરશું. આપણે આજ જોઈએ છીએ કે આવા 10 માથાવાળો રાવણ કોઈ રસ્તામાં જોવા આપણને મળશે, કે આવો કોઈ કંસ, કે આવો કોઈ મહિષાસુર? નહીં. આજના સમયની અંદર આવા રાક્ષસો કે જે આપણને રોગિષ્ટ કરી શકે છે, આપણને વ્યાધિ, આધિ વ્યાધિ અને ઉપાધિ આપી શકે છે, એવા રાક્ષસો જે તે સમયે તો જોઈ શકતા પણ આજે આપણે જોઈ પણ નથી શકતા, એવા અદ્રશ્ય રાક્ષસો આપણી આસપાસ, આપણી સન્મુખ અથવા તો આપણી અંદર પ્રવર્તતા હોય છે. તાજું જ ઉદાહરણ જે છેલ્લા આપણે 13-14 મહિનાથી ભારતભરમાં અને એ પહેલાના બીજા 6 મહિનાથી વિશ્વભરમાં આપણે ભોગવી રહ્યા છીએ, માનવ જાત ભોગવી રહી છે, એ છે કોરોનાનું સંક્રમણ. તો કોરોનાનું વાયરસ એટલે કે નોવેલ કોરોના 19 વાયરસ, એ નોવેલ કોરોના વાયરસ છે, એ એક પ્રકારનો રાક્ષસ જ છે. રાવણને 10 માતા હતા અને આ વાયરસ જે છે એ અનગિનત અરબો ખરબોની સંખ્યામાં આખા વિશ્વની અંદર હવા દ્વારા ફેલાઈ રહેલું છે, કે જે માણસના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા અંદર આવી અને માણસને એ જ પીડા, એ જ આધિ, એ જ વ્યાધિ, એ જ ઉપાધિ આપે છે, જે પીડા સતયુગની અંદર, દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર માણસોને આ પ્રકારના દ્રશ્યમાન રાક્ષસો દ્વારા જોવા મળતી. પણ હું તો આજ તમને એમ કહીશ આગળની સ્લાઇડમાં જતા પહેલા કે આ દ્રશ્યમાન રાક્ષસોને મારવા માટે ભગવાનનો જન્મ થવો અને એનો નાશ કરી શકવો શક્ય હતો. અદ્રશ્ય, જોઈ ન શકાય, નરી આંખે તમે એને જોઈ ન શકો એવા આ પ્રકારના કોરોના જેવા વાયરસ, એને પહોંચવું એ સમય કરતાં પણ આજના સમયમાં વધારે કઠિન, વધારે પરીક્ષા લઈ જાય એવું અને એના કરતાં વધારે ખૂબ જ ચેલેન્જિંગ છે. આજ આપણે એમની વાત કરશું. આવા શત્રુ કેટલા પ્રકારના છે? હમણાં જ મેં તમને કહ્યું એમ દ્રશ્યમાન એટલે કે જોઈ શકાય એવા અને અદ્રશ્યમાન. દીકરીઓ હવે ફટ કરતા બિલકુલ પ્રાચીન કાળમાંથી આપણે અર્વાચીન કાળ એટલે અત્યારના સમયમાં આવી જઈએ, જેથી દ્રશ્યમાન વર્લ્ડમાં આપણને રાવણ, મહિષાસુર કે કંસ ન દેખાય. આજના સમયમાં દ્રશ્યમાન રાક્ષસો એટલે આપણી આસપાસ ફરતા, આપણી આંખો દ્વારા જોવા મળતા પેરેસાઇટ્સ. પેરેસાઇટ્સ એટલે ગુજરાતી ભાષામાં એને કહેવાય કીટાણુઓ. ટપકાવી લેજો, નોંધી લેજો, કીટાણુઓને પેરેસાઇટ્સ કહેવામાં આવે છે, કે જે દ્રશ્યમાન શત્રુ છે માણસનો. અને અદ્રશ્યમાન કીટાણુઓને તમે જોઈ શકો છો, જેમ કે મચ્છર, એની વિશે આપણે આગળ વાત કરશું, જેમ કે મચ્છર. પણ
થોડો ટેકનિકલ ઇશ્યુ ઉભો થયો છે, હું માનું છું. મારો અવાજ સંભળાય છે સર? મારો અવાજ સંભળાય છે? નમસ્કાર. ચાલુ કરવા માટે કરી શકું કરી Am I audible? મારો અવાજ સંભળાય છે? આપણે આગળ વધીએ તો અદ્રશ્યમાન, જેને જોઈ નથી શકાતા, એ પ્રકારના જે આપણી સન્મુખ આપણી અંદર પ્રવર્તતા રાક્ષસો, બેક્ટેરિયા અને વાયરસ, એટલે કે બેક્ટેરિયા એટલે જીવાણુ અને વાયરસ એટલે વિષાણુ સ્વરૂપે હવાની અંદર, પાણી દ્વારા અથવા તો ખોરાક માટે આપણી પાસ આવે છે, આપણી અંદર આવે છે અને આપણને બીમાર કરે. તો દ્રશ્યમાન અને અદ્રશ્યમાન આ બે પ્રકારના, એટલે કે કીટાણુઓ જે દ્રશ્યમાન છે અને જીવાણુઓ અને વિષાણુઓ જે અદ્રશ્યમાન છે, એટલે કે પેરેસાઇટ, બેક્ટેરિયા અને વાયરસ, આ ત્રણ પ્રકારના શત્રુઓ માનવ જીવન સાથે જોડાયેલા છે, વાતાવરણની અંદર ફેલાયેલા છે, પાણીની અંદર આપણને પાણી પીવાથી અથવા તો અસ્વચ્છ પાણી પીવાથી આપણા શરીરની અંદર આવે છે અને આપણને રોગિસ્ત કરી શકે છે. હવાની અંદર ઉડતા ઉડતા આપણી પાસે આવી આપણને કરડી શકે છે, ખોરાક દ્વારા આપણા શરીરની અંદર જઈ અને આપણને બીમાર કરી શકે છે. રોગ આ પ્રકારના દ્રશ્ય અને અદ્રશ્યમાન શત્રુઓ દ્વારા ફેલાતા ત્રણ પ્રકારના રોગો, એટલે કે સાધ્ય રોગ કે જેને દવાઓ દ્વારા આપણે દૂર કરી શકીએ, ખુદ સાજા થઈ શકીએ, કષ્ટ સાધ્ય કે સાજા તો થઈ શકાય પણ સાજા થતા થોડી વાર લાગે, આપણે થોડું પીડા ભોગવવું પડે, અને અસાધ્ય બીમારીઓ કે જે ક્યારેય આપણે સાજા ન થઈ શકવાને કારણે લાંબા ગાળા સુધી એ આપણને હેરાન કરતી હોય છે એવી બીમારીઓ અને મૃત્યુ તરફ લઈ જતી હોય છે. તો ત્રણ પ્રકારના રોગ આ પ્રકારના દ્રશ્ય અને અદ્રશ્યમાન શત્રુઓ દ્વારા માનવ શરીરે ભોગવવા પડે છે. રોગ સિવાય અન્ય જીવલેણ શત્રુવત પરિસ્થિતિનું માનવ જીવન સાથે ક્યારેક પણ અચાનક અનાયાસે આકસ્મિક રીતે સામનો કરવો પડતો હોય તો એ છે મેડિકલ અને સર્જિકલ ઇમરજન્સી. જેમ કે કોઈ પ્રકારની એવી મેડિકલ ઇમરજન્સી ઊભી થવી કે જે આપણા માટે બહુ જીવલેણ અથવા તો મુશ્કેલી સાબિત કરી શકતી હોય, જેમ કે માણસ પેરેલાઇઝ થઈ જાય અથવા તો માણસને હેમરેજ થઈ જાય, પછી એની સર્જિકલ ઇમરજન્સી ઊભી થાય, એને ઓપરેશન કરવું પડે, ક્યારેક કોઈ એવો ઘાતક અકસ્માત થાય કે જેને કારણે શરીરમાં ટ્રોમા, એટલે કે માણસ બેભાન થઈ જાય અથવા તો ખૂબ રક્ત વહી જાય અને એને કારણે મૃત્યુ તરફ ક્યારેક એને જવું પડે, અથવા તો એ કોમામાં ને કોમામાં જેને જીવનના કેટલા બધા સમયને એને પસાર કરવો પડે, તો આવી સ્થિતિ પણ એક શત્રુરૂપ સ્થિતિ છે કે જે આ પ્રકારના જીવાણુઓ કે કીટાણુઓ દ્વારા નહીં પણ આકસ્મિક પરિસ્થિતિને કારણે માનવ જીવનની અંદર એનું સર્જન થતું હોય છે. આજના સમયની અંદર, કારણ કે મન કાબુમાં નથી માણસોનું, માણસોનું મન ભાગે છે, ખૂબ વિચારે છે,
વિચારોની અંદર સતત ઓતપ્રોત રહે છે, એની અંદર સકારાત્મક વિચારો કરતા નકારાત્મક વિચારોનો એક પ્રકારનો મારો માણસ ઉપર આજના સમયની અંદર આજના માણસે ભોગવવો પડે છે, જે સાયકિયાટ્રિક એટલે કે માનસિક બીમારીજન્ય ઇમરજન્સી ઊભી કરી શકે છે. તો આ થઈ આપણી આજના સમયના જોઈ શકાય એવા અને ન જોઈ શકાય એવા દ્રશ્યમાન અને અદ્રશ્યમાન રાક્ષસો એટલે કે કીટાણુઓ, જીવાણુઓ અને વિષાણુઓ, પેરાસાઇટ્સ, બેક્ટેરિયા અને વાયરસ દ્વારા માણસની અંદર પ્રેરાતા રોગોની અને એના માટે માણસે જે કંઈ પણ ભોગવવું પડતું હોય છે એની એક નાનકડી રૂપરેખા. એ સિવાય માણસની આવી પરિસ્થિતિ માટે ક્યારેક અકસ્માત અથવા તો સર્જિકલ અને મેડિકલ ઇમરજન્સી જે આપણે હમણાં ચર્ચા કરી એ કારણરૂપ હોઈ શકે છે. તો આવા દ્રશ્યમાન કીટાણુઓ આ ચિત્રમાં આપ જોઈ શકો છો કે જે માણસને હવા, પાણી અને એ સિવાયના અન્ય એમની સાથે જોડાયેલા જીવનના પ્રભાગો દ્વારા લાલ કલરે વચ્ચોવચ્ચ દેખાતા અલગ અલગ પ્રકારના રોગો ના માણસની જીવન સાથે, માણસના શરીર સાથે દ્યોતક બને છે એવા આપણે રાક્ષસોને ઓળખીએ. આમાંથી ઘણા બધા એવા ચિત્રો છે કે જેને આપ જોતા જ આપના ચહેરા પર સ્માઈલ આવ્યો હશે, કારણ કે આ તો અત્યારે પણ કદાચ આપની આસપાસ ઉડતું હોય એવું બની શકે. પણ આપણે એક એકને લેશું અને એક એકની વાત કરશું. આ છે હનીબી, એરો જે આપ જુઓ છો એ છે મધમાખી. મધમાખી આમ તો એનું જીવન માણસને ઘણું બધું આપવા માટે છે. મધપૂડો અને મધપૂડામાંથી નીકળતો મધ, અને મધ એ ધર્મના દ્રષ્ટિકોણથી પણ અને આયુર્વેદના દ્રષ્ટિકોણથી પણ શ્રેષ્ઠ ગુણકારી વસ્તુ છે. પણ મધમાખીની સાથે જો આપણે છેડખાની કરીએ, મધમાખીના પૂડા ઉપર આપણે જો પાણો મારીએ, પથ્થર મારીએ, તો જીવ બચાવવા માટે આ જ મધમાખીઓ ઉડીને તમને કરડી શકે છે, જેના આ સૂંઢની અંદર રહેલા ડંખ દ્વારા મનુષ્યની અંદર ક્યારેક જો ઝેર હોય એની અંદર તો એ ઝેર ફેલાય અને એને બહુ મોટું નુકસાન, એને પેરાલિસિસ કરી શકે છે અથવા તો એને મૃત્યુ તરફ લઈ જઈ શકે છે. એટલે આવી છેડખાનીઓ ન કરવી અને માત્ર એના દ્વારા મળતું શ્રેષ્ઠ તત્વ એટલે કે મધનો ઉપયોગ કરી જીવનની અંદર આપણે મધુર બનવું. આ એક મોબાઈલ છે, જે રીતે મોબાઈલની અંદર સકારાત્મક ગુણી અને વૈજ્ઞાનિક ખૂબ સરસ મજાની વાતોને પોસ્ટ વોટ્સઅપ અને ફેસબુક દ્વારા આપણે જોતા છીએ અને એનાથી આપણું જ્ઞાનવર્ધન કરતા હોઈએ છીએ, જેમ કે અત્યારે આપણે કરી રહ્યા છીએ, એવું જ મધમાખીના મધની વાતનું છે. આ જ મોબાઈલની અંદર ગંદી ગંદી પોસ્ટ આવે તો આપણા મનને વિકૃત કરે, આપણા જીવનને ડખોળી નાખે, ડોળી નાખે. એવું જ મધમાખીના પૂડા ઉપર પાણો મારવાથી જીવ બચાવવા આ જ મધમાખીઓ તમારી પાછળ દોડીને તમને કરડી શકે છે. તો એવું કામ ન કરવું, એવું ક્યારેય કામ ન કરવું જે કામ આપણે મોબાઈલમાં ન જોવાની વસ્તુ ન જોવી માટે આપણે વિચારતા હોઈએ છીએ. મધમાખીની નીચે મધ નીકળી જતા જે બાકી રહે છે એ વર્ડ અહીંયા કોમન છે માખી. માખી વિશે મારે શું બોલવાનું આપ જાણો જ છો. માખીના આ જે પગ અને હાથ આપ જોવો છો આર્યા, આ એ જ્યારે અસ્વચ્છ જગ્યાએ કચરાઓ ઉપર બેસે, બરાબર છે, ફૂગ ઉપર બેસે, ફૂગાઈ ગયેલા ખોરાક ઉપર બેસે, અને એ બેસે ત્યારે એ બધી ફૂગ અને એ બેક્ટેરિયા અને એ કચરામાંથી નીકળતા વાયરસ અને બેક્ટેરિયા અહીંયા જ્યારે ચોંટે, એ પછી જ્યારે ઉડતી 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 આપણા થાળીના ભોજન ઉપર અથવા તો આપણા પીવાના દૂધ કે પાણીની અંદર પડે અથવા તો એની આસપાસ બેસે, એની ઉપર ચોંટેલા આ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ જે કચરામાંથી લઈને આવી હશે એ આપણને સીધે સીધા એ ફૂડ ઉપર મૂકી દેતી હોય છે. એ ફૂડ આપણે આરોગતા હોઈએ છીએ, આપણા પેટમાં જતું હોય છે અને પછી આપણને ઝાડા, ઉલટી, કોલેરા જેવા અનેક પ્રકારના રોગો. આ છે માકડ. માકડ જનરલી આપણે ખાટલાની અંદર ઓછાડમાં, ઓશિકાઓમાં, ગલેફમાં જો ગંદકી રહેતી હોય, પ્રોપરલી એને આપણે સાફ ન કરતા હોઈએ, તો માકડ એની અંદર રહેવા માટેનું નિવાસ સ્થાન એમને માટેનું બેસ્ટ ગણાતું હોય છે, એને પસંદ કરતા હોય છે. પણ એને આપણે ક્યારેક ક્યારેક જ જોઈ શકતા અહીંયા છે, બાકી તો એ એટલા છુપાઈને રહેતા હોય કે તમને ખ્યાલ ના આવે. ખાસ કરીને અંધારામાં રાતના એ જ્યારે આપણા શરીર ઉપર ચડવાનું શરૂ કરે, ત્યારે શરીર ઉપર ચડીને આપણા ચામડીમાંથી એ લોહીને સક કરતા હોય છે, ચૂસતા હોય છે, અને એને કારણે આપણને અનેક બીમારીઓ થતી હોય છે. આ સિવાય ઉપર જઈએ તો મચ્છર, મચ્છરથી થતા અનેક રોગો જેમ કે મેલેરિયા, આપ જાણો છો મેલેરિયા શું છે, ફાઇલેરિયા એટલે કે હાથીપગું. એ સિવાય ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા જેને ઇંગ્લિશમાં ફાલ્સી પેરમ કહેવાય,
અથવા તો બ્રેઇન ફીવર કહેવાય, જેને કોંગો ફીવર પણ એક નામ આપવામાં આવેલું છે. આ પ્રકારના અનેક રોગો મચ્છર જ્યારે આપણી ઉપર બેસીને આપણી ચામડીમાં એની આ સૂંઢ દ્વારા કરડે ત્યારે એની અંદર રહેલા આ પ્રકારના જંતુઓ એની અંદર ઉલટી કરી અને આપણા બ્લડની અંદર ભેળવી દેતા હોય છે કરડતી વખતે, અને એ પછી આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં એ વાયરસ ફેલાય અને આપણને આ પેરેસાઇટજન્ય એટલે કે કીટાણુજન્ય, આ બધા જ કીટાણુઓ છે જે તમે જોઈ શકો છો, મધમાખી, માખી, માકડ, એના થકી આ પ્રકારના રોગો થાય છે. આવું જ એક બીજું જે કીટાણુ છે છે ચાંચડ. એ ચાંચડથી, ચાંચડ આજના સમયની અંદર બહુ ઓછી જોવા મળે છે, પણ ચાંચડથી પ્લેગ નામની બીમારી થાય છે. જ્યારે કોઈ ઉંદર મરી ગયો હોય ત્યારે એકચ્યુઅલી આ ઉંદરની અંદર પનપતું આ એક પ્રકારનું પેલું છે પ્રાણી કીટાણુ છે. તો જ્યારે ઉંદર મરી જાય ત્યારે મરેલા ઉંદરમાંથી આ ચાંચડ એની અંદરની જે કંઈ પણ રોગિષ્ઠ એ ઉંદરની સ્થિતિ છે એને પોતાનામાં લઈ અને આપણી પાસે આવીને આપણને જ્યારે કરડે, જેને આપણે પણ નરી આંખે જોઈ જનરલી જોઈ નથી શકતા હોતા, ત્યારે મચ્છરની જેમ જ એ બ્લડ સર્ક્યુલેશનની અંદર જઈ અને પ્લેગ નામની બીમારી ફેલાવે છે. આવી જ રીતે આપનું કોમ્પ્યુટર, આપનું લેપટોપ, એનું જે કીબોર્ડ છે એ કીબોર્ડ ઉપર જે નાની નાની ધૂળ હોય એ ધૂળની અંદર પણ નરી આંખે જોઈ ન શકો એવી આમાં જે દેખાય છે એમ સફેદ ઝીણી ઝીણી માઇટ્સ હોય છે, એ માઇટ્સ પણ તમારા શરીરના સંપર્કમાં આવતા તમને અથવા તો ઘરની અંદર આવે જ રીતે પડદાઓમાં જોવા મળતી આવી વ્હાઇટ કલરની માઇટ જે આમાં નીચે સૌથી છેલ્લા આ ચિત્રમાં જોવા મળે છે, એના કરડવાથી આપણે શરીરની અંદર ચાંભા પડી જવા કે લાલ લાલ ચકામાં પડી જવા આવી બીમારીઓ થતી હોય છે. તો આ પ્રકારે આપણે લાલ અક્ષરમાં જઈએ આ સ્લાઇડમાં તો મેલેરિયા, ફાઇલેરિયા, ફાલ્સિપેરમ, ડેન્ગ્યુ, હેમરેજિક બ્રેઇન કોંગો ફીવર આ પ્રકારના રોગો આપણને મચ્છર દ્વારા થતા હોય છે, પ્લેગ આપણને ચાંચડ દ્વારા થાય છે, એનિમિયા એટલે કે લોહી ચૂસાવાને કારણે શરીરમાં લોહીના ટકા ઘટી જવા એ આપણને માકડ દ્વારા થતા હોય છે, અને સ્કિન રેશિસ એટલે કે લાલ ચકામાં ચામડી ઉપર પડી જવા આ બધી વસ્તુઓ આપણને માઇટ્સ દ્વારા એટલે કે હાઉસ માઇટ્સ અને ડસ્ટ માઇટ્સ દ્વારા થાય છે, અને છેલ્લે ઝાડા, ઉલટી અને કોલેરા આ બધી વસ્તુ આપણને માખી દ્વારા થતી જોવા મળે છે, જે બધી જ બીમારીઓ કીટાણુજનક બીમારીઓ છે. આ ચિત્રની અંદર આપ મધપૂડો જોઈ શકો છો, મચ્છર કેમ કરડે જો આ બેનને આપ જોશો તો આપને ખ્યાલ આવશે, મચ્છરના કરડવાથી એને અહીંયા લાલ ચકામાં પડી ગયા છે. એવી જ રીતે આ આપ જોઈ શકો છો કે મધમાખી કરડ્યા પહેલાના આ બેનનું ફેસ અને કરડ્યા પછી આ બેનનો ફેસ કેવો થઈ ગયો છે. આ માકડ છે કે જે લોહી ચૂસે છે અને પછી આ રીતે આખા ચૂસાઈ ગયેલા લોહીને કારણે પરિસ્થિતિ ઊભી થતી હોય. આ પ્રમાણે કીટાણુજન્ય બીમારીઓ માણસને કઈ રીતે શરીરની અંદર શારીરિક સ્થિતિમાં જોવા મળી શકે છે એનું આ ચિત્રની અંદર બતાવવામાં દર્શાવવામાં આવેલું છે. આમાં સૌથી વધારે મનુષ્યની સાથે જોડાયેલું, મનુષ્યની વચ્ચે રહેતું અને મનુષ્યની આસપાસ મનુષ્ય દ્વારા ફેલાતા કચરામાંથી જન્મતું અને પનપતું અને મનુષ્યને જ માત કરતું, મારતું કોઈ સૌથી ખતરનાક કીટાણુ હોય તો એ છે મચ્છર. એક વર્ષો પહેલા ચિત્ર આવ્યું હતું ચલચિત્ર, એની અંદર નાના પાટેકરનો એક વ્યંગાત્મક અને હાસ્ય પ્રેરતો ડાયલોગ હતો કે એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હે. એકચ્યુઅલી મચ્છર માણસને હિજડા બનાવે છે એવી વાત નકામી છે. હકીકત તો એ છે કે માણસને રોગિષ્ઠ જ નહીં મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે એવી તાકાત ધરાવે છે. જનરલી આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે મચ્છરના કરડવાથી જે સામાન્ય બીમારીઓ થતી હોય છે એ છે મેલેરિયા, ફાઇલેરિયા એટલે કે હાથીપગુ, જપાની મસ્તિષ્ક કોપ, આ એક જપાનીઝ ફીવર અને જપાનીઝ ફીવર તરીકે ઓળખાય છે જેને કોંગો ફીવર કહે છે. તો એ જપાનીઝ ફીવર પણ મચ્છરથી થાય છે, કોંગો ફીવર જેને કહે છે. ડેન્ગ્યુ આપ સૌ જાણો જ છો, ચિકનગુનિયા, આ બધા આપ માટે જાણીતા નામ છે. અને છેલ્લું ઝીકા વાયરસ કે જે આફ્રિકાની અંદર ખૂબ જ ફેલાયેલું છે મચ્છર દ્વારા, જે પણ જીવલેણ છે. એ આ બધી બીમારીઓ મચ્છરના કરડવાથી માણસની અંદર, માનવ સમુદાયની અંદર ફેલાતી હોય છે, ઉત્પન્ન થતી હોય છે, જેને આપણે સારવાર દ્વારા અને ચોખ્ખાઈ દ્વારા અને સ્વચ્છતા દ્વારા આપણે એને આપણાથી દૂર રાખવી પડે છે. એને માટે આપણે આપણી સમજ કેળવવી પડે છે. બાજુના ચિત્રની અંદર એક મચ્છર જોવા મળે છે અને એ સિવાય આજે આપ ત્રણ દ્રશ્યો જોઈ શકો છો.
એ દ્રશ્યનું પહેલું દ્રશ્ય અહીંયા છે. ચોખ્ખા પાણીની અંદર આ પ્રકારના લાર્વા એટલે કે મચ્છર બન્યા પહેલાની મચ્છરની સ્થિતિ, જેમ કેમ આપણે જન્મીએ એ પહેલા માના ગર્ભની અંદર આપણે આકાર પામતા અહીએ છીએ અને વિકાસ પામતા હોઈએ છીએ, એવી જ રીતે ચોખ્ખા પાણીની અંદર આ પ્રકારના મચ્છરના લાર્વા વિકાસ પામતા હોય છે, જે અહીંયા બતાવવામાં આવેલ છે, જે ત્યાર પછી આવા બનતા હોય છે અને એમાંથી મચ્છર બનતું હોય છે, જે આ મચ્છર છે, જે એની સૂંઢ દ્વારા, અહીંયા સૂંઢ તમે જોઈ શકો છો, આ માણસની ચામડી છે, એ ચામડી ઉપર બેસી અને એને કરડે છે, એનું એની અંદરના વિષાણુઓ એ ઓકી અને બ્લડ સર્ક્યુલેશનની અંદર ફેલાવે છે. આ મચ્છરોનું જન્મસ્થળ ક્યાં છે? મચ્છરોનું જન્મસ્થળ છે ખુલ્લા કુવા, એટલે કે જ્યાં બહુ ગંદકી હોય, એવી રીતે હવેડાઓ, હવેડાઓ એટલે મોટા કુવાઓ, ખુલ્લી ગટરો. આપ સૌ જાણો છો ગટરની આસપાસ બે 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 કરતા કેટલા બધા મચ્છર તમને જોવા મળતા હશે. વરસાદનું પડેલું ગંદા પાણીનું ખાબોચિયું, આવી જ રીતે ઘરમાં વાસણમાં પડ્યું રહેલું ખુલ્લું શુદ્ધ ચોખ્ખું પાણી. ખાસ બહેનો યાદ રાખજો, કચરા વાળા પાણી અથવા તો કુડા કચરા વચ્ચે જે મચ્છર ફેલાય છે એ મેલેરિયાના દ્યોતક હોય છે, એનાથી મેલેરિયા થતો હોય છે. પણ ચોખ્ખા પાણીની અંદર આપણે પાછલા ચિત્રમાં જોઈએ, જે લાર્વા બનીને એમાંથી જે મચ્છર બનતા હોય છે, એ ચોખ્ખા પાણીમાંથી જન્મતા મચ્છર જ્યારે કરડે છે અને એનામાં રહેલા વાયરસ આપણા બ્લડની સાથે ભેળવે છે, ઓકીને, ઉલટી કરીને, અને એ બ્લડ સર્ક્યુલેશનમાં જઈને પછી જે બીમારી થાય છે એનું નામ છે ડેન્ગ્યુ ફીવર. એટલે આજ તમને ડેન્ગ્યુ માટે એક વાત સરસ ક્લિયર થઈ ગઈ કે ડેન્ગ્યુ છે એ ચોખ્ખા પાણીમાંથી બનતા જન્મતા મચ્છરથી થતી બીમારી છે. આ સિવાય ખાન પાનની લારી ગલ્લીઓ, લારી ગલ્લાઓ કે જ્યાં ખૂબ જ કચરા દેખાવે બધું બહુ સારું લાગતું હોય પણ આસપાસ ખૂબ કચરા ઉકરડા હોય તો ત્યાં પણ મચ્છર બનતા હોય છે અને જન્મતા હોય છે. નદી નાળાઓ, અસ્વચ્છ નદીના કિનારાઓ, અસ્વચ્છ બંધ કાચવાળી ગાડીઓ, બંધ કાચ હોય તો એમાં ક્યાં કઈ અંદર કોઈ આવવા જવાનું હતું, પણ અંદર ગંદકી હોય, ચોખ્ખી ન રહેતી હોય તો ચોક્કસ એમાં મચ્છરોનો જન્મ થતો હોય છે, જે અંદર બેઠેલી વ્યક્તિને કરડે છે અને મેલેરિયાના દ્યોતક બને છે. આ સિવાય ઘરની બારીઓ, ઘરની છાજલીઓ, ધૂળયુક્ત બાવાઝાળાઓ, એની આસપાસ અને એની અંદર મચ્છરો પણપતા હોય છે, પલતા હોય છે, જન્મી અને જીવતા હોય છે, વસવાટ કરતા હોય છે, અને પછી જેવું અંધારું થાય એટલે એ પોતાની ઉડ્ડયનમાં, પોતાની ઉડાનમાં આવી જઈ આપણા ઉપર બેસી અને રાત્રિ દરમિયાન આપણને, ઇવન દિવસ દરમિયાન પણ ખુલ્લી જગ્યાએ આપણા શરીરના ખુલ્લા ભાગમાં કરડી અને આપણને મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ, કોંગો ફીવર, મસ્તિષ્ક ચેપ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ જેવી બીમારી આપણને આપે છે. આ એના ચિત્રો છે. આમાં ખુલ્લી ગટર અહીંયા છેલ્લે બતાવવામાં આવેલી છે. આ છે હવેડો, આ છે કેવો ગંદો કૂવો તમે જોઈ શકો છો. આ બંધ ગાડી કે જેની અંદર મચ્છર પણ ઉડતા બતાવેલા છે કારણ કે ચોખ્ખી નથી. એવી જ રીતે રસ્તાના ખાબોચિયા પાણીથી ભરેલા વરસાદ વખતે, અને આ લારી ગલ્લાની આસપાસના કૂડા કચરાઓ જે મચ્છરોના પનપવા માટેના બહુ સામાન્ય સ્થળો છે, જે આપણે સૌ જાણીએ છીએ. મેલેરિયાના લક્ષણો. મેલેરિયા એટલે કે મચ્છરથી થતા રોગો માનું સૌથી આપણા વચ્ચે સામાન્ય નામ છે એ મેલેરિયા છે. તો મેલેરિયાના લક્ષણો ઉપર આપણે પહેલા વાત કરશું. સૌથી નીચે અહીંયા લાલ અક્ષરે જે લખેલું છે એ સામાન્યતઃ લક્ષણો ઉપર આપણે પહેલા જઈએ, પછી આ ગ્રીન કલરની સ્લાઇડ જોશું. મચ્છરથી થતા સૌથી સામાન્ય આપણે સૌ જેને જાણીએ છીએ એવી બીમારી મેલેરિયાના લક્ષણોમાં, એક તો તાવ આવવો, આપણા શરીરનું તાપમાન એટલે કે ટેમ્પરેચર 101 થી વધુ હમેશા જોવા મળવું તાવ આવ્યા પછી, સાથે સાથે માથું દુખવું, શરીરમાં પીડા થવી, ઉલટી અથવા તો કોઈ કોઈ વખત આપણે ઉલટીની અસર, ઉલટી થતી હોય એવી ભાવ, એવી ભાવના થવી, ચક્કર આવવા, તાજ ચડવી એટલે કે ધ્રુજારી સાથે ઠંડી ચડવી. ક્યારેક આ તાવ જો બહુ જ ટેમ્પરેચર, તાપમાન ખૂબ વધી જાય તો બકવાસ ઉપડવો અને ચામડી ઉપર લાલ ચકામા એટલે કે ચાંભા થઈ જવા, આવું પણ મેલેરિયાની અંદર સામાન્યતઃ જોવા મળતું હોય છે. તો મેલેરિયાની અંદર થાક સાથે ટેમ્પરેચર હાઈ થતું હોય છે. એવી જ રીતે મચ્છરજન્ય બીજો જે રોગ છે એ છે ફાઇલેરિયા એટલે કે હાથી પગું. દરિયા કિનારાની ઉપર વસેલા ઘણા બધા શહેરોની અંદર આ રોગ 70ના દશકામાં અને 80ના દશકાની અંદર ખૂબ જ સામાન્ય હતો. વિજ્ઞાનની
હરણફાળ પછી, મેડિકલ સાયન્સની ઉન્નતિઓ પછી, આજે ફાઇલેરિયા ઓલમોસ્ટ આપણા જીવનમાં જવલ્લે જોવા મળે છે. બહુ જ જવલ્લે કોઈ ફાઇલેરિયાનું પેશન્ટ આપણી પાસે આવે છે, એટલી હદે આપણે એને નાબૂદ કરી શક્યા છીએ. પણ જનરલી જો ફાઇલેરિયા થાય તો એની અંદર આપણે હાથી પગું, આપણે જોયું છે ઘણા બધાના પગની અંદર સામાન્ય પગ કરતા હાથી જેવો મોટો પગ, પોળો થઈ ગયેલો અને એકદમ જાડો પગ થઈ જાય, આવું લક્ષણ જોવા મળે છે, જે એનું એક એલિફેન્ટાઇટિસના નામ સાથે ઓળખાય છે ફાઇલેરિયા. આ ઉપરાંત બહેન દીકરીઓની અંદર સ્તનની અંદર ખૂબ જ સોજો થઈ જવો, અને પુરુષોની અંદર એની વૃષણોની અંદર સોજો થઈ જવો, એ આનું સામાન્ય લક્ષણ છે. આવી જ રીતે મચ્છર દ્વારા થતો કોંગો ફીવર, એટલે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ, એટલે કે મગજનો તાવ, કે જેની અંદર ઊંચું તાપમાન શરીરનું અને ત્યાર પછી ખેંચ આવવી, એટલે કે વાય આવવી, કારણ કે મગજ એની કાર્યશક્તિ ગુમાવી દેતું હોય છે અને માણસને જીવલેણ સ્થિતિ તરફ લઈ જતો હોય છે, એમાંથી પછી કોમા થઈ જતો હોય છે. એટલે આ પ્રકારના મચ્છરો કરડવાથી જાપાનીઝ એન્કેફેલાઇટિસ જેવી બીમારી થતી હોય છે. ડેન્ગ્યુ, આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે, ડેન્ગ્યુના મચ્છર કરડવાથી શરીરની અંદર અચાનક લોહીની નળીઓ તૂટવા માંડે છે, ફાટવા માંડે છે અને એમાંથી બ્લીડિંગ થવા માંડે છે. આના કારણે પણ હાઈ રેઇઝ ટેમ્પરેચર, બોડીનું તાપમાન ખૂબ વધી જતું હોય છે અને શરીરમાં દર્દ થતો હોય છે અને માણસ અશક્ત થવા માંડે છે. ક્યારેક ક્યારેક આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો ડેન્ગ્યુ ગ્રસ્ત વ્યક્તિ ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝથી પીડાતો હોય તો એને બહુ સચેત રહેવું જોઈએ. આ સિવાય આવો જ એક ચીકણો રોગ, કે મચ્છર કરડવાથી નાના નાના શરીરના સાંધાઓને શિથિલ કરી નાખે, દુખાવો કરે અથવા તો એને એકદમ જકડી દે, એ બીમારી કે જે 90ના દસકા પછી આપણી વચ્ચે જાગૃત થતી જોવા મળી મચ્છરો દ્વારા, એટલે ચિકનગુનિયા. ચિકનગુનિયા 3-6 મહિના સુધી માણસના શરીરમાં રહેતી હોય છે. એની અંદર આપણે દવાઓ અને આયુર્વેદિક ઔષધિઓનો નિયમિત આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આ પ્રકારના મચ્છરથી થતા ચિકનગુનિયા રોગમાંથી આપણને રાહત મળી શકે, મુક્તિ મળી શકે. છેલ્લું છે ઝીકા વાયરસ, કે જેની અંદર થોડો ઘણો તાવ, બુખાર, આવી જ રીતે શરીરની અંદર ચામડીમાં ચાંભાઓ પડી જવા, આંખ ચીપકી જવી, માંસપેશીઓની અંદર ખૂબ પીડા થવી. આ ઝીકા વાયરસ ભારતની અંદર કેરલામાં એક સમયે બહુ થોડા દિવસો માટે જોવા મળ્યો હતો, પણ અધરવાઇઝ આફ્રિકન કન્ટ્રીઝની અંદર ખૂબ જ સામાન્ય રીતે આ તમને જોવા મળે છે. મેલેરિયાનો જે ફાલ્સીપેરમ પ્રકાર છે, એટલે કે ઝેરી મેલેરિયા, એની સારવાર મેલેરિયા કરતાં એકદમ અલગ હોય છે. એટલે આ પ્રકારના ઝેરી મેલેરિયા જ્યારે પણ તમારા કોઈ પણ જાણ પહેચાનની અંદર અથવા તો તમારા પરિવારની અંદર કે મિત્ર વર્તુળમાં ડૉક્ટર દ્વારા આપણને કહેવામાં આવે કે આને ઝેરી મેલેરિયાની અસર છે, ત્યારે ઘરની અંદર ઘરગથ્થુ ઉપચારથી એનો ઉપયોગ એની સારવાર ન કરતા એને તરત જ દવાખાનાની અંદર દાખલ કરવાની હિદાયત શિખામણ આપવી જોઈએ. આ સામાન્ય આ જ બધી વસ્તુ આમાં બતાવેલી છે કે ફાઇલેરિયા જે છે ક્યુલેક્સ નામના મચ્છરથી થાય છે, અને સામાન્ય મેલેરિયા જે છે એ સામાન્ય મેલેરિયા છે એનોફિલિસ નામના મચ્છરથી થાય છે. ડેન્ગ્યુ જે છે એ એડિસ નામના મચ્છરથી થાય છે. આ બધી મચ્છરની અલગ અલગ પ્રકારની જાત છે, જેની અંદર સામાન્યતઃ આવા લક્ષણો જોવા મળે છે. જે ચિત્રમાં એક ભાઈ અને એક બેન, એક તો હાઈ ફીવર માટેના મોઢામાં ટેમ્પરેચર જોવામાં આવી રહ્યું છે અને એ લોકોને કપકપી થતી હશે, ઠંડી લાગતી હશે મેલેરિયાને કારણે, એટલે ઓઢેલા એ લોકોને જોવા મળે છે. ડેન્ગ્યુ ફીવર વિશે થોડીક વિશેષમાં વાત કરીએ તો, હમણાં જ મેં તમને પાછલા આ ચિત્રમાં અહીંયા આ જગ્યાએ બતાવ્યું એ પ્રમાણે એડિસ નામના મચ્છરથી થતી આ બીમારી છે કરડવાને કારણે. અને આ ડેન્ગ્યુગ્રસ્ત વાયરસ એ એડિસ મચ્છર દ્વારા પહેલા માણસના શરીરમાં જ્યારે કરડે ત્યારે ડેન્ગ્યુ થયેલા માણસના ચૂસેલા લોહીમાંથી એ જ્યારે બીજા માણસને કરડે ત્યારે એમાં એ પોતાના એ વાયરસને, એડિસ નામના વાયરસને, જે કોઈ ડેન્ગ્યુગ્રસ્ત વ્યક્તિને ચૂસેમાંથી ચૂસેલું હતું એને એ બીજાને ઓકે છે અંદર, અને એના પછી રક્ત પરિવહનમાં એના ફેલાવાને કારણે બ્લડમાં ભળી જતા ડેન્ગ્યુ નામની બીમારી થાય છે. આ ડેન્ગ્યુ બીમારી ક્યારેય ચેપી નથી. મને થયો તો મારા મમ્મીને પણ થશે, મારા પપ્પાને પણ થશે એવું નથી હોતું. આ મચ્છરના કરડવાથી વાયરસ દ્વારા, એડિસ નામના વાયરસ મચ્છર દ્વારા કરડવાથી આ ડેન્ગ્યુ નામની બીમારી થતી હોય છે. આનાથી શરીરની અંદરનું પાણી, બ્લડનું પાણી ઓછું થતું જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટવા માંડે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પુષ્કળ પ્રમાણની અંદર પાણી અને ફ્લુઇડ
અને પોષક અને સ્વચ્છ આહાર આપવો અને આરામ કરવાની શીખ આપણે આપવી જોઈએ. મોઢેથી પુષ્કળ પ્રવાહમાં પાણી લીધા ઉપરાંત અમુક અશક્ત વધારે પડતા અશક્ત થઈ ગયેલી વ્યક્તિને બાટલા વાટે પણ પ્રવાહી ચડાવવું પડતું હોય છે, જેથી કરીને ડેન્ગ્યુની અસર ઓછી થઈ અને નેસ્તો નાબૂદ કરી અને આપણે પુનઃ સ્વસ્થ પ્રાપ્ત કરી શકીએ. ડેન્ગ્યુના લક્ષણો આપણે જોયા જ છે, ફટાફટ ફરી એક વખત જોઈ લઈએ. તેજ ઠંડી લક્કર બુખારાના, એટલે કે ઠંડી સાથે તાવ આવવો, માથાનો દુખાવો, આંખમાં દુખાવો, બદન દર્દ, સાંધાઓનો દુખાવો, ભૂખ ઓછી થઈ જવી, ઉલટીની અસર થવી અથવા તો ઉલટી થશે અને ઉલટી થાય એવી સ્થિતિ ઊભી થવી, ઝાડા થવા, ચામડીમાં નીચે લાલ લાલ ચકામાઓ પડી જવા, અને ક્યારેક જો બહુ ગંભીર સ્થિતિમાં તાવ ઉચ્ચ તાપમાન ખૂબ જ વધી જાય તો એ સ્થિતિની અંદર આંખ નાક અને કાનમાંથી લોહી નીકળવું, આવી પણ સ્થિતિ ડેન્ગ્યુના સંક્રમણના 3-14 દિવસ દરમિયાન, એટલે કરડ્યા પછી, મચ્છર કરડ્યા પછી 3-14 દિવસ સુધીમાં માણસની અંદર, અલગ અલગ માણસમાં અલગ અલગ પ્રકારે આમાંના સિમ્પટમ્સ, આ બધા જ એક સાથે નહીં પણ આ માઇલા અને આમાંના સિમ્પટમ્સ આપને જોવા મળી શકે છે. છેલ્લી વાત જે અહીં લાલ અક્ષરે લખેલી છે એની ઉપર બહેનો ધ્યાન દે, ટપકાવી લે. ડેન્ગ્યુ, સામાન્ય મેલેરિયા અને ઝેરી મેલેરિયા એટલે કે ફેલ્સીપેરમ, આ ત્રણેય સ્થિતિઓનું સાચું નિદાન, તદાનુસાર એની સારવાર, વ્યવસ્થિત રીતે સમય બચાવીને, જે આમાં લખ્યું નથી પણ હું ખાસ કહું છું, ભાર મૂકીને કહું છું, સમય બચાવી અને મેલેરિયાના પ્રકાર અનુસાર એની સારવાર થવી આવશ્યક છે. કારણ કે આમાં ઘણા બધા લક્ષણો એક સરખા તમામ પ્રકારના મેલેરિયામાં જોવા મળે છે, એટલે સમય બગાડ્યા વિના ઠંડી ચડીને જો તાવ આવે તો તરત જ તમારે તમારા ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યુ થયો છે, ડરો નહીં, ચાલો થોડીક સામાન્ય જાણકારી મેળવી આપણે. ડેન્ગ્યુ તાવની સ્થિતિની સામે આપણે કઈ રીતે પ્રતિકાર કરશું, તો એને માટે આપણી પ્રતિબદ્ધતા ખૂબ જ જરૂરી છે. આપણી અંદર એક પ્રકારનું એક લડત આપવાનું, ડેન્ગ્યુને મહાત કરવાનું, ડેન્ગ્યુને નેસ્તો નાબૂદ કરવાની આપણી અંદરની એક જે સ્ટ્રોંગ વિલ પાવર હોવો જોઈએ, સૌથી પહેલા તો આપણે એ કેળવવાનો છે. અને પછી સાથે સાથે શું કરશું, એક મીઠાવાળા ઠંડા પાણીના કપાળ ઉપર, સમજો ઠંડુ પાણી લઈ એમાં એક કે બે ચમચી મીઠું નાખી દેવાનું અને પછી એને હલાવી નાખવાનું અને પછી રૂમાલને એની અંદર ઝબોળી અને આપણે આપણા કપાળ, આપણા હાથ અને આપણા પગ ઉપર જ્યારે ખૂબ જ તાવ આવતો હોય ત્યારે રૂમાલ બદલતે 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 આપણે પોતા મૂકવા જોઈએ. નંબર બે, તરત જ તબીબનો સંપર્ક કરો અને જરૂર લાગે તો એ સમયે પ્રવાહીના બાટલાઓ ની સતત સારવાર, કે જેથી કરીને શરીરની અંદરનું ઘટી ગયેલું, ખૂટી ગયેલું પાણી મેન્ટેન થઈ શકે એની વ્યવસ્થા ઊભી કરો. હોસ્પિટલાઇઝ ધ પેશન્ટ અથવા તો ઘરમાં એવી સારવાર તબીબને ઇન્વોલ્વ કરી અને એરેન્જ કરો, જેથી કરીને ડેન્ગ્યુ ધીમે ધીમે દુરસ્ત થશે. આ સિવાય આની અન્ય બીજી કોઈ દવા, જો કોઈ પણ કદાચ તમને એવું કહેતું હોય ને કે ડેન્ગ્યુની આ દવા છે, ખોટી વાત છે, સમય માત્ર એની દવા છે. હા, પણ એ જરૂર છે કે એની અસર સામાન્ય વ્યક્તિ કરતા ડાયાબિટીસના રોગીઓ, વૃદ્ધો, બાળકો, હૃદયની બીમારી વાળાઓ, જે પ્રેગ્નન્ટ છે એવી બહેન દીકરીઓ, એટલે કે એવી બહેનો અને જે સ્તનપાન કરાવે છે પોતાના બાળકોને, એવી સ્ત્રીઓ ને વધારે ખતરનાક રીતે ગ્રસ્તમાં લઈ અને નુકસાનદેહ સ્થિતિ સુધી લઈ જઈ શકે છે અથવા તો ક્યારેક મોત સુધી લઈ જઈ શકે છે. આવું જ કુપોષિત અને દુર્બળ બાળકો અને વ્યક્તિઓ માટે પણ ડેન્ગ્યુ ઘાતક સાબિત થઈ શકે છે. એટલા માટે સમય બચાવવો ખૂબ જરૂરી છે, ત્વરિત સારવાર આપો અને તબીબોની દેખરેખ નીચે ડેન્ગ્યુને દૂર કરી શકે અને રોગ પ્રતિકારક શક્તિને પુનઃપ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થાઓ. અમુક હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદની અંદર પપૈયાના પાન અને બીનું ચૂર્ણનું પણ ખૂબ સરસ રીતે એનો અક્ષીર ઇલાજ છે એવું કહેવાયું છે. એલોપેથિક અલબત્ત આ બધી વસ્તુઓ સાથે બહુ સહમત કદાચ નથી થતું, પણ સમાંતર સારવાર આપ ચોક્કસ આ પ્રકારની આપી શકો છો, એનાથી કોઈ નુકસાન થયું હોય એવું આજ સુધી ક્યારેય જોવા જાણવા મળ્યું નથી. સામાન્ય મેલેરિયા હોય, હાથીપગું હોય, ઝીકા વાયરસ હોય, ડેન્ગ્યુનો તાવ હોય કે પછી ઝેરી મેલેરિયા હોય, આ બધાના દ્યોતક એક જ છે, જે અલગ અલગ પ્રકારના હોવા છતાં પણ જાતિમાં ઓળખાય છે, એ નામ છે મચ્છર.
આ ચિત્રની અંદર અલગ અલગ રીતે આપણે કઈ રીતે મચ્છરને આપણી નજીક આવતા આપણા ઘરમાં આવતા આપણા સોસાયટીમાં આવતા રોકી શકીએ એની આ ચિત્ર અને હવે પછીના ચિત્રોની અંદર આપણે થોડી વાત કરશું. મારે ઓળખ આપવાની જરૂર નથી, આપ સૌના ઘરમાં આ વસ્તુ હોય જ, કાચબા છાપ અગરબત્તી અથવા તો કાચબા છાપ જેવા જે પણ નામે મળતી હોય અન્ય આ પ્રકારની કોઈ. એવી જ રીતે આ ઓલ આઉટ જેવું જે મોસ્કિટો રિપેલન્ટ છે કે જેને આપણે ઇલેક્ટ્રિસિટીની સારવાર ની સહાયથી આપણે એની અંદર રહેલા લિક્વિડ આપણા ઘરની અંદર ફેલાવતા હોઈએ છીએ એની ફ્રેગરન્સ, અને એના દ્વારા મચ્છરો મરી જતા હોય છે. એવી જ રીતે સૂતી વખતે અથવા તો ઘરની અંદર જ્યારે ખુલ્લા કપડાં પહેરાય ત્યારે શરીરના ખુલ્લા ભાગમાં આપણા માટે સુગંધી પણ મચ્છર માટે ઘાતક સુગંધ ધરાવતું આ ઓડોમસ લગાવી અને બેસવું અથવા તો સૂવું, જેથી કરીને મચ્છર આપણી નજીક આવતા ભાગશે. બને ત્યાં લગી બારી દરવાજા જાળીઓને આ રીતની વ્યવસ્થિત મોસ્કિટો નેટથી કવર કરવા, અને સૂતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે આપણે મચ્છરદાનીમાં સૂવું જોઈએ. આથી ઘરની અંદરની વાત, હવે ઘરની બહાર એટલે કે આપણી સોસાયટીમાં આપણી કોલોનીમાં આપણી ઘરની આસપાસ આપણા બાગ બગીચાની અંદર નિયમિત રીતે આ પ્રકારે પાણી દ્વારા કે જે મચ્છરને મારનારું ડીડીટી જેવું અંદર તત્વ રહેલું હોય છે કે જેના દ્વારા આનો છિડકાવ કરવાથી જન્મતા મચ્છરો અને મચ્છરના જે લાર્વા છે એ બધા જ એક સાથે મરી જાય છે. એવી જ રીતે આ પ્રકારનો ઝેરી ધુમાડો કે જે મનુષ્યને માટે ઉપયુક્ત છે, ફાયદાકારક છે, કારણ કે આ પ્રકારના કીટાણુઓ આનાથી તરત મરી જાય છે, એનો પણ આપણા ઘરની આસપાસ ધુમાડો કરાવરાવો જોઈએ, જે નગરપાલિકા દ્વારા, નગર પંચાયત દ્વારા અને શહેરના અથવા તો મહાનગરોની અંદરના હેલ્થ મેનેજમેન્ટના કાર્યભાગનો એક પ્રભાગ હોય છે. તો આ પ્રકારની જ્યારે પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે આવા હેલ્થ કર્મચારીઓને હંમેશા સહાય કરો, સહયોગ આપો. નાકનું ટીચકું ચડાવીને આ શું કરે છે એ પ્રકારની ભાવના મનમાં ન કેળવો. એ આપણા મિત્રો છે અને આપણને આ પ્રકારના કીટાણુઓથી બચાવીને રોગથી દૂર રાખી શકે છે એમની ક્રિયાઓ અને પ્રક્રિયાઓ દ્વારા. અને ફોગિંગ અને સ્પ્રિંકલિંગ કહેવાય, આ બધી વસ્તુઓથી દૂર રહો. કેમ? કારણ કે આ દેખીતી ખૂબ સુંદર છે, સ્વાદમાં તો દેખાવ કરતા પણ સરસ છે. એક વખત મોઢામાં જાય પછી વારંવાર અહીંયા આવવાનું મન થાય, પણ એની આસપાસ માખી મચ્છર આવા અનેક કીટાણુઓને રહેવા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે. એકમાંથી બેમાંથી બારમાંથી બાવીસમાંથી બત્રીસમાંથી બેતાલીસમાંથી કરોડો અરબો ખરબો કીટાણુઓનો જન્મ આની આસપાસ, આની ઉપર, અને એના દ્વારા થતા કૂડા કચરામાં રાતો રાત સમય તમે ક્યારેક કલ્પના પણ ન કરી શકો. આંખના પલકારાની અંદર આ બધા કીટાણુઓના જન્મ થતા હોય છે એવી આ બધી જગ્યાઓ છે, દૂર રહેવાની કોશિશ કરો, જેથી કરીને અસ્વચ્છ અને રોગદાયક ખાનપાન આપણા શરીરની અંદર ન જાય અને એમાંથી ઉત્પન્ન થતા મચ્છર માખી જેવા કીટાણુઓ બહાર રહી અને આપણા ઘરમાં આવી અને આપણને બીમાર ન કરે. આવું જ એક મચ્છર પછીનું બીજું માણસના જીવન સાથે જોડાયેલું મહત્વનું કીટાણુ કે જે આપણને ભયંકર નુકસાની લોતરી શકે છે, બીમાર પાડી શકે છે, એ છે માખી. માખીથી સામાન્ય તહ થતા જે રોગો છે એ છે ઝાડા, ઉલટી, ઝાડા અને ઉલટી બંને, અને એથી પણ વિશેષ શરીરમાંથી પાણી લગભગ ખતમ થઈ જવું એટલી હદે ઝાડા ઉલટી થવા, ચેપને કારણે જેને કોલેરા કહેવામાં આવે છે, જે એક બેક્ટેરિયા જન્મ રોગ જન્ય રોગ છે જે માખી દ્વારા, માખીના બેઠેલા ખોરાક દ્વારા આપણી અંદર આવે છે. હવે માખીથી થતા રોગના કારણોની અંદર એક તો અસ્વચ્છ ખાનપાનની આદત, જે આપણે આગળની સ્લાઇડમાં અહીંયા જોયું, કારણ કે એની ઉપર માખી બેસતી હોય છે અને એ આપણે આપણા પેટમાં નાખતા હોઈએ છીએ. એ સિવાય અંદર ઘરમાં રસોડા અને ટેબલ ઉપર ઢાંક્યા વગરનું જો અન્ન પડ્યું હોય ને એ ખાવાની આપણી રોજની આદત હોય તો ચોક્કસ બહારથી આવેલી માખીની ઉપર બેસી શકે છે અને એની એના પગની ઉપર રહેલા એ બેક્ટેરિયા વાયરસ એની ઉપર છોડી અને ચાલી જતી હોઈ શકે છે, જે ખોરાક આપણા શરીરની અંદર જવાથી આપણને કોલેરા સુધીની બીમારી થઈ શકે છે અથવા તો ઝાડા ઉલટી થઈ શકે છે. લારી ગલ્લાઓનું અસ્વચ્છ બનાવટથી બનેલું ભોજન, આવી જ રીતે હાથમાં ખોરાક રાખી અને ધ્યાન રાખ્યા વગર સામે સાસુ વહુની જે સિરિયલ ચાલતી હોય એને જોતે જોતે જે ખાવાની આપણી આદત હોય છે એમાં આપણને ખબર હોતી જ નથી કે હાથમાં જે થાળી છે એમાં આપણું ભોજન માત્ર આપણે જ નહીં પણ
વગર નોતરેલો મહેમાન એટલે કે માખી પણ ખાઈ રહી છે, માખી પણ એની ઉપર બેઠી છે, અને એના બેઠેલા અથવા તો એને દાણા દાણા જે એમાંથી ખાધેલા છે એ ખોરાક આપણે આપણા પેટમાં નાખી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણો ખાવાની અંદર જીવ ઓછો છે સામે ચાલતી સિરિયલની સમકક્ષ. આમાં મેસેજ એ છે કે જમતી વખતે સાસુઓની સિરિયલને દૂર રાખીએ, જમતી વખતે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીને દૂર રાખીએ, જમતી વખતે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયથી દૂર રહીએ. બહરહાલ આગળ જઈએ તો ઢાંક્યા વગરની રાખેલી દૂધની બનાવટો અને એની વાનગીઓ અને એના મિશ્રણોથી પણ માખી એની ઉપર બેસવાથી આ જ પ્રકારની બીમારીઓ કરી શકે છે. તો હવે આની સારવાર કેમ કરવી? સૌથી પહેલા તો ડોક્ટરને મળી અને જરૂરી સારવાર કરવા માટે એમની સાથે ચર્ચા કરો કે ભાઈ મને ઝાડા થયા છે, અથવા તો મને ઝાડા ને ઉલટી બંને છે, અથવા તો મને એટલી બધી અશક્તિ અને ચક્કર હવે આવે છે કે મને એમ લાગે છે કે મારા શરીરનું પાણી ઝાડા ઉલટીને કારણે ઘટી ગયું છે. એટલે ડોક્ટર તરત જ તમને એની માટે જરૂરી સારવાર શરૂ કરશે. આ સિવાય ઘર ઘરેલું વસ્તુઓમાં દહીં ઝાડા માટે ખૂબ જ ફાયદાકારી છે. શા માટે? કારણ કે દહીંની અંદર એવા સુંદર મજાના બેક્ટેરિયા પનપતા હોય છે કે જે ઝાડાને બાંધવાનું કામ કરે છે. ઇટ્સ અ બાઇન્ડિંગ એજન્ટ. આવું જ બાંધવાનું બીજું કામ કરે છે આવા સરસ મજાના એમના ગુણને કારણે, એમના બેક્ટેરિયા દ્વારા દાડમ, મોસંબી, નારંગી, કોફી, ઉકાળેલું પાણી, આ બધી જ વસ્તુઓ ખૂબ જ ઉપકારક હોય છે. આવા સમયની અંદર આરામ કરવો પણ એટલો જ જરૂરી છે, કારણ કે શરીરમાંથી પાણી ઘટી જતું હોય છે. જેટલો વધારે આરામ કરી અને આ પ્રકારના ફળફળાદીથી લઈને કોફીથી લઈ અને દહીંથી લઈ અને દવાઓ આપણે લેશું એટલા ઝડપથી આપણે એમાંથી સાજા થઈ શકશું. પણ આ બધાની વચ્ચે સૌથી જેનો મહત્વનો ભાગ છે, અંગ છે, આ પ્રકારના બીમારીમાંથી ઝડપથી બહાર નીકળવા માટે એ મહત્વનું તબીબી અંગ એટલે કે ડોક્ટરી એડવાઇસ દ્વારા આપવામાં આવેલું, સમજાવવામાં આવેલું, તો પ્રિસ્ક્રાઇબ કરીને લખેલું, એ છે જીવન રક્ષક ઘોલ. લખી લેજો બહેનો, જીવન રક્ષક ઘોલ. એને ઇંગ્લિશમાં કહે છે ઓરલ, કારણ કે મોઢેથી લેવાનું છે. રિહાઇડ્રેશન એટલે કે શરીરમાંથી ઝાડા ઉલટી વાટે ઓછું થઈ ગયેલું પાણી, જેને ડિહાઇડ્રેશન કહે છે, એ ડી માંથી રી કરે, રિહાઇડ્રેટ કરે પાણીમાં નાખીને પીવાને કારણે. તો ઓરલ રિહાઇડ્રેશન, સોલ્ટ એટલે મીઠું. મીઠું શરીરમાં ઘટી જવાને કારણે ઝાડા ઉલટી દ્વારા પાણી નીકળી જવાથી મીઠું અને મીઠાના દ્યોતક, અનેક પ્રકારના શારીરિક શક્તિ દેતા એલિમેન્ટ ઘટી જવાને કારણે આપણે એની પૂરી પરિપૂર્તિ કરવી પડશે. એ કોનાથી થાય છે? એ થાય છે જીવન રક્ષક ઘોલથી. એ જીવન રક્ષક ઘોલ ને ઇંગ્લિશમાં કહે છે ઓ આર એસ. આ ભૂલ્યા વગર બધી જ દીકરીઓ લખી લેજો. ઓ ઇઝ ઇક્વલ ટુ ઓરલ, આર ઇઝ ઇક્વલ ટુ રિહાઇડ્રેશન, એસ એટલે કે સોલ્ટ, પાણીમાં નાખી અને પીતું રહેવાનું. એટલે આપણા શરીરમાંથી ગયેલું પાણી પરિપૂર્ત થઈ જશે. કેટલી સરસ વાત છે. આ સિવાય જીવન રક્ષક ઘોળ તરીકે ઘરઘરાવ જો તમારે ઓઆરએસ બનાવવું હોય, જનરલી આ પ્રકારના ઓઆરએસના પેકેટ ઇલેક્ટ્રાલ કે ફ્રુટ્રાલ કેવા અનેક નામે, કે જેની અંદર ડબલ્યુ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ સ્ટેમ્પ મારેલો હોય છે, એના દ્વારા એને પાસ કરવામાં આવેલા હોય છે, એપ્રુવ કરવામાં આવેલા હોય છે, એ મેડિકલ શોપ પરથી મળે છે. પણ ઘરમાં માની લો આપણે એવી જગ્યાએ રહીએ છીએ કે ભાઈ મેડિકલ શોપ સુધી જવા માટે ટાઈમ લાગે એમ છે, ખેતરમાં રહીએ છીએ, તો સરસ મજાના ઉકાળેલા પાણીને પછી પહેલા ઠંડુ કરી નાખવાનું અને એની અંદર ખાંડ અને મીઠાને નાખી લીંબુ નીચોવી અને એને ખૂબ હલાવી અને સતત પીતું રહેવું, તો એ ઓલમોસ્ટ આ ORS જેવું જ કામ કરશે. દૃશ્યમાન આ પ્રકારના જે કીટાણુઓ છે એની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો જે કીટાણુઓ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવા મચ્છર, માખી, મધમાખી, ચાંચડ, માકડ અને આ પ્રકારના કીબોર્ડ્સ ઉપર પનપતી માઇટ્સ અને એને કારણે થતી અનેક પ્રકારની બીમારીઓ અને પીડાઓની આપણે વાત કરી, એની સારવારને લગતી વાત કરી. પણ હવે જેને જોઈ નથી શકાતા, એ જે આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું, જીવાણુઓ અને વિષાણુઓ કે જે અદ્રશ્ય રાક્ષસો છે એની આપણે થોડીક વાત કરીએ. એ
અદ્રશ્ય જીવાણુઓ અને વિષાણુઓ સિવાય જો કોઈ ત્રીજી એવી વાત હોય તો એ છે કે જે આપણે ક્યારેક જોઈ શકતા, ક્યારેક નથી જોઈ શકતા હોતા, એની બે પ્રકારની સ્થિતિ છે. એક છે ફૂગ. તો આની અંદર જે તમે આ જોઈ ન શકાય એવા અદ્રશ્ય જીવાણુઓ, વિષાણુ અને ફૂગ કેવા હોય એ જો આપણે જોવું હોય તો આ ચિત્રની અંદર બતાવેલું છે. આ જીવાણુ છે જેને બેક્ટેરિયા કહે છે, એના સારા અને ખરાબ એવા બે પ્રકાર છે જેની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ. આ વિષાણુ છે. જો આ બેક્ટેરિયા અને વાયરસ બેના ચિત્રો અલગ છે, કલર એક સરખો હોવા છતાં એની સાઈઝ આકાર અલગ છે. કોરોનાના વાયરસને લગતા જેટલા ચિત્રો સરકાર દ્વારા આપણે છાપાની અંદર અથવા તો ટીવીની અંદર અથવા તો ઇન્ટરનેટની અંદર આપણે જોયા છે, એમાં તમને આ પ્રકારના વાયરસ, એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, પણ આ પ્રકારના વાયરસ જેવું ચિત્ર તમને જોવા મળતું હશે, બરાબર છે. એવી જ રીતે આ ફૂગ છે, વચ્ચે જે જોવા મળે છે આ પ્રકારની ફૂગ તમે ઘરની અંદર પણ થતી જોવા મળી જશે. વાસી બ્રેડ ઉપર પણ તમને આવી ફૂગ જોવા મળશે ઘણી વખત, વાસી ખાંડપાનની ઉપર પણ તમને આવી ફૂગ જોવા મળશે. આ ઉપરાંત આ જે બીજા ત્રણ પ્રકારના છે એ અદ્રશ્ય કહી શકાય એવા ફાયદાકારક, અદ્રશ્ય કહી શકાય એવા ફાયદાકારક માનવ શરીર સાથે જોડાયેલા, જેમ કે લીલ, જેમ કે એલ્ગી, આ એ પ્રકારની વસ્તુઓ છે કે જે માણસને હોળી સામે ડાકણ, એટલે કે આ પ્રકારની ત્રણ પ્રકારની જે આ રોગની પરિસ્થિતિ સર્જે એવા અદ્રશ્ય રાક્ષસો છે એની સામે જે દવા બનતી હોય છે, એ દવાનો આધાર, ફાર્મસીનો આધાર, આ ત્રણ પ્રકારના માનવ માટે ઉપયોગી એવા અદ્રશ્ય જંતુઓનો સહારો લઈ અને એન્ટીબાયોટિક્સ, એન્ટીફંગલ અથવા તો એન્ટીવાયરલ, એમાં ગુલાબી અક્ષર અહીં જોવા મળે છે, એ પ્રકારની દવાઓ બનતી હોય છે આને મહાત કરવા માટે. આગળ વધીએ. કેટલીક જાણીતી બીમારીઓની સૂચિ. આ બેક્ટેરિયા અને વાયરસ એટલે કે જીવાણુઓ અને વિષાણુઓ, એને કારણે જે અગણિત બીમારીઓ થાય છે, એ અગણિત બીમારીમાંની કેટલીક જાણીતી બીમારીઓ કે જે જીવાણુ અને વિષાણુથી થતી હોય છે, એને આપણે ફટફટ ફટફટ ફટ એક વખત બોલી દઈએ, સમજતા રહેજો હું બોલતો રહીશ. શરદી, નવું નામ નથી, શિયાળામાં તો થતી જ હોય, એ પણ બેક્ટેરિયા અને વાયરસથી થતી હોય છે. એને કારણે થતી ખાંસી અથવા તો એનાથી થતો ચેપયુક્ત ઉધરસ બીજાને થાય, એ પણ આને કારણે થતો હોય છે. શરદી ખાંસી ઉપરાંત તાવ, ગળાની અંદર ડોક્ટર કહેતા હોય ને ગળું ખોલો, એટલે આપણે કહીએ આ, પણ એમાં ડોક્ટરને ગળું ન દેખાતું હોય, જીભ આડી આવતી હોય, એટલે ડોક્ટર એમ કે જીભ બહાર કાઢો, એટલે કહીએ આપણે આ, પાછળ ગળું દેખાશે. જેવી બેટરી મારશે ડોક્ટર એને ખબર પડશે કે બેક્ટેરિયા અને વાયરસને કારણે ગળું ચેપયુક્ત થયું છે, જેને કારણે દુખાવો થાય છે, જે ચેપને મટાડવા માટે એની સારવાર કરવી પડે. તો એ ચેપ છે એ કોનાથી થાય છે? એ બેક્ટેરિયાથી થાય છે, એટલે કે જીવાણુથી થાય છે. આ સિવાય કોનાથી થાય છે? તો એ વિષાણુથી થાય છે, એટલે કે વાયરસથી થાય છે. આવી જ રીતે કાનમાં થતા ચેપ અને એને લગતી બીમારી, જેમ કે પાક થવો કે રસ્તી થવી, નાકની ઉપર અથવા તો અંદર ગુમડું થવું, જેને આપણે ઘણી વખત માલણ કહેતા આવીએ છીએ, આવો જ આંખનો ચેપ અને આંખને લગતી એલર્જીની બીમારીઓ, પેટમાં માખીઓથી થતી, આપણે હમણાં જ વાત કરી, ઝાડા મરડો, ઉલટી, ઝાડા ઉલટી, આવી જ રીતે પેશાબમાં બળતરા થવી, ચેપ લાગવો અને એને કારણે ઠંડી સાથે તાવ આવવો, તો એ પણ બેક્ટેરિયા અને વાયરસ જન્ય ચેપ એટલે કે એનાથી થતા ચેપને કારણે થતી બીમારી છે. ક્યારેક ચામડી ઉપર પણ ફૂગને કારણે અથવા તો બેક્ટેરિયા અને વાયરસને કારણે ખીલ થવા, ફોલ્લા થવા, ગુમડા થવા, પાક કે રસી થવી, ખરજવું જેવી બીમારી થવી, આ બધું સામાન્ય છે. આવી જ વાળની બીમારીઓ, માથામાં ગડગુંબડો, ખોડો, આવી જ રીતે દાંત અને પેઢાઓની બીમારી, લોહી વિકાર એટલે કે લોહીનું બગડવું અને એને કારણે આખા શરીરની અંદર લાલાશ થઈ જવી અથવા તો લોહી વિકાર થવો એવી રીતનો કે જેમાં લોહીના ટકા જ ઘટી જાય અને પીળું પડી જાય શરીર, આ બધું બેક્ટેરિયા અને વાયરસ એટલે કે જીવાણુ અને વિષાણુજન્ય બીમારીઓનું દ્યોતક છે. આંતરિક અવયવોને લગતી અનેક સાદી અને ગંભીર બીમારીઓ પણ આના કારણે થાય છે. અને અમુક એવી વાયરલ બીમારીઓ કે જેની સારવાર પણ જરૂરી છે અને જે સમયાંતરે બેસી જતી હોય છે, જેનો સમયગાળો 3 દિવસથી લઈને 21 દિવસ સુધીનો હોય છે, એ માનવના શરીરની અંદર, માણસના જીવનની અંદર અચૂક એક વખત થતી જ હોય છે. એ છે ઓરી, જર્મન મીઝલ, અછાબડા એટલે કે ચિકન પોક્સ, આ સિવાય સાદો અને અથવા તો ઝેરી કમળો, ગાલપચોળિયું એટલે કે મમ, રૂબેલા, અને એ સિવાય બેક્ટેરિયા જન્મ, આ બધી જે મેં હમણાં કહીએ વાયરસને કારણે થાય છે, પણ બેક્ટેરિયાથી થતી બીમારીમાં પોલિયો, ડિફ્થેરિયા, ટાઇફોઇડ અને વાગવાથી થતું ટીટેનસ, આ બધી જ જાણીતી બીમારીઓની સૂચિ છે કે જેની અંદર, જેની થવા પાછળનું મૂળ કારણ જીવાણુઓ અને વિષાણુઓ જેવા અદ્રશ્યમાન રાક્ષસો માનવ સંપર્કમાં આવતા
મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે ચેપગ્રસ્ત કરતા હોવાને કારણે થતી જોવા મળે છે. બીમાર પ્રાણીજન્ય સંપર્કથી પણ જીવલેણ અને ઘાતક બીમારીઓ થતી હોય છે. આની વિશે હું લાંબી વાત નહીં કરું કારણ કે ઓલરેડી આપણે છેલ્લા 10 મહિનાથી ચાઇનાના વુહાનની અંદર થતા આ પ્રકારના પ્રાણીજન્ય કેટલાક કાર્યો, કેટલાક કાર્યના જગ્યાએ હું શબ્દ વાપરવા માંગુ છું, કૃત્યો ને કારણે આખા વૈશ્વિક સ્તરે કોરોના જેવી મહાભયંકર વાયરલ બીમારીનો આપણે સામનો કરી અને ઘરની અંદર પુરાઈ જવાથી માંડીને ટપાટપ મૃત્યુ સુધીના જે આપણે વરવા અને બિહામણા દ્રશ્યો પાછલા મહિનામાં જોયેલા છે એ આ પ્રકારના સંપર્ક અને આ પ્રકારના કૃત્યોને કારણે થાય છે. પ્રાણીઓ આપણા દુશ્મન નથી, આપણે જ આપણા દુશ્મન છીએ. પ્રાણીઓ આપણે આધીન છે, પક્ષીઓ આપણી વચ્ચે રહે છે, એ લોકોને એનું એક અલગ જીવન છે, એને એની રીતે જીવવા દેવા પડે, આપણે આપણી રીતે જીવવું પડે. જ્યારે આપણે એની જિંદગી ઉપર પ્રહાર કરીએ, જ્યારે આપણે એની જિંદગી ઉપર પ્રહાર કરીને ન કરવાના કામ કરીએ, ત્યારે એની અંદર રહેલા જીવાણુઓ અને વિષાણુઓ જાણી જોઈને આપણે આપણા જીવન સાથે જોડીએ છીએ, આપણા શ્વાસોશ્વાસ સાથે જોડીએ છીએ, આપણા ખાનપાનની અંદર લઈએ છીએ, આપણા પેટની અંદર પધરાવીએ છીએ અને પછી ઘાતક જીવલેણ અને ખતરનાક રીતે આખા સમાજને નાદુરસ્ત કરતી, નિર્માલ્ય કરતી કોરોના જેવી અહીં જે લાલ અક્ષરે લખેલી છે એવી અનેક બીમારીઓના કારણભૂત આપણે બનીએ છીએ. સ્વાઇન ફ્લુ, આજકાલ ચાલતો બર્ડ ફ્લુ જે આજે ઓલરેડી ગુજરાતમાં આવી ગયો છે, એન્થ્રેક્સ, ઘોડામાં થતો ગ્લેન્ડર, રેબિસ એટલે કે કૂતરા હડકવાના કારણે થતા કૂતરાની બીમારી, પ્લેગ આપણે ઓલરેડી ચર્ચા કરી ચાંચડથી થાય છે, કોંગો ફીવર, નિપાહ વાયરસ કે જે કોરોનાની અંદર જે રીતે માણસો મરતા હતા અથવા તો મરી રહ્યા છે એવી જ રીતે કેરાલાની અંદર નિપાહ વાયરસને કારણે કેટલા બધા હેલ્થ વર્કર્સ આજથી 3 વર્ષ પહેલા ગુજરી ગયા. આવી જ રીતે માંસ એટલે કે મીટને કારણે થતા વોર્મ્સ એટલે કે કીડાઓ કે જે આપણા આંતરડાની અંદર માંસ ખાધા પછી જીવતા હોય છે અને એને કારણે થતી બીમારીઓ, માઇટ્સ એટલે કે ઇતરડીઓથી થતી બીમારીઓ, આ બધી જ વસ્તુઓ પ્રાણીઓ દ્વારા એટલે કે બીમાર પ્રાણી દ્વારા અથવા તો બીમારીગ્રસ્ત પ્રાણી દ્વારા આપણા સંક્રમિત થવાને કારણે જીવલેણ અને ઘાતક બીમારીઓ આપણા શરીરની અંદર ફેલાવે છે. અહીં આવી બીમારીઓ કેનાથી ફેલાઈ શકે છે, થઈ શકે છે એવા બીમાર ભૂંડ, બીમાર બુલ એટલે કે બળદ, બીમાર કૂતરું, બીમાર બિલાડું, બીમાર ચામાચીડિયું, બીમાર માછલી, બીમાર મુરગીઓ, આવું અનેક વસ્તુઓનું ચિત્ર કે જે બીમારી માણસને કઈ રીતે એને કારણે થાય છે એનું ગ્રહણ કરવાથી, એની નજીક આવવાથી, તો એના ખાનપાનમાં ઉપયોગ કરવાથી એમાં કરવામાં આવેલી છે. સ્વાઇન ફ્લુનું આ એક ચિત્ર છે. આ સ્વાઇન ફ્લુના વચ્ચે જે આપ જુઓ છો એના 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 વાયરસ છે, એ સ્વાઇન ફ્લુના વાયરસ એક વ્યક્તિને પોતાના શ્વાસોશ્વાસ દ્વારા થઈ અને એના ફેફસાને અને એના લોહીમાં ફરી અને એને બીમાર કર્યો અને એના ખાંસી ખાવાથી સામેનો બીજો આ માણસ તમે જોવો છો એ ચેપગ્રસ્ત બન્યો. પ્રાણીજન્ય જીવલેણ અને ઘાતક બીમારીઓનો માણસ દ્વારા માણસમાં ફેલાઈને પછી બીજી સોસાયટીની અંદર બીજા માણસોને કઈ રીતે ફેલાય એની એક સરસ મજાની સ્લાઇડ આપની સન્મુખ હું રજૂ કરું છું જે આપ જોઈ શકો છો. છેલ્લી સ્લાઇડ, આપણે પ્રાણીઓની વાત કરી, આપણે કીટકોની વાત કરી, આપણે કીટાણુઓની વાત કરી, આપણે બેક્ટેરિયા અને વાયરસ તરીકે જીવાણુ અને વિષાણુની વાત કરી, પણ આપણે ખુદ જ આપણા દુશ્મન છીએ. તમને ખબર છે બેન દીકરીઓ, આ દ્રશ્ય જુઓ. એકના હાથમાં દારૂનો ગ્લાસ છે, સામે બોટલ પડેલી છે, બીજાના આંગળીઓની વચ્ચે સિગરેટ છે, એકના પાનની અંદર અને એક તો એમને ચેવડાની જેમ જાણે તમાકુ ખવાતી હોય એમ વચ્ચેની સાઈડ આપ સિગરેટની નીચે જોવો છો એમાં એ તમાકુ બતાવવામાં આવેલી છે. આ બધી જ વસ્તુઓ માણસને મનથી પાગલ કરે છે, મનથી નિર્માલ્ય કરે છે અને તનથી અનેક પ્રકારની બીમારીઓ જેમ કે બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, ફેફસાઓ ખતમ થઈ જવા અને કેન્સર જેવી ઘાતક બીમારીઓનું દ્યોતક છે. આ કોઈ પ્રાણી પક્ષી કે આ કોઈ જીવાણુ વિષાણુ આપણને દેવા નથી આવતું, આ માત્ર આપણું નબળું મન આપણને આ વસ્તુઓ તરફ લઈ જઈ રહ્યું છે અને આપણે આને આધીન થઈ જવાથી આગળ જતા આનાથી થતા રોગોના જાનલેવા રોગોના, જીવલેણ રોગોના આપણે સાક્ષી બની જઈએ છીએ. આનાથી દૂર રહેવું
અને આપણા પરિવારજનોને સમજાવીને આનાથી દૂર રાખવું. હું આશા રાખું છું રાક્ષસો એટલે કે આપણી આસપાસ ફરતા આજના સમયના જીવલેણ બીમાર કરી શકે એવા, પીડા આપી શકે એવા બેક્ટેરિયા, વાયરસ અને પેરેસાઇટ્સ, જીવાણુ, વિષાણુ અને કીટાણુઓ, અને આપણા મનોકેન્દ્રિત નિર્માલ્યતાને કારણે થતા વ્યસનોથી થતી બીમારીઓ કે બીમાર પ્રાણી અને પક્ષીઓથી થતી બીમારીઓની વાત આપણે જે અહીંયા કરી એની આપને સારી રીતે હું કદાચ જાણકારી આપી શક્યો હું, તો આજનો મારો દિવસ સફળ દિવસ મારા માટે સાબિત થશે. આપ સૌને લંચ મુબારક. અને આ શૃંખલાની આગળની શૃંખલા એટલે પરમ દિવસ, તો ઉત્તરાયણના કાલના આ તહેવારને આપ સૌ શાંતિથી ઉજવીને પરમ દિવસે પાછા આવશો ત્યારે એનું એ શૃંખલાનું આપણું ટાઈટલ હશે નો યોર સોલ્જર. નો યોર ડેવિલ્સ એટલે કે તમે તમારી આસપાસના રાક્ષસોને જાણો, અને નો યોર સોલ્જર એટલે આ રાક્ષસોને મારી શકે, મહત કરી શકે, ખતમ કરી શકે એવા તમારી આસપાસ અને તમારી અંદર રહેલા સૈનિકોને પિછાણો, એની ઉપર આપણે વાત કરીશું. જતા પહેલા હું આપને વડીલ તરીકેની શીખ આપીને જવા માંગુ છું. પક્ષીઓને એનું જીવન આપણે જીવવા દઈએ. કાલે ઉત્તરાયણ છે, પણ એવો કોઈ ધર્મ નથી, એવો કોઈ તહેવાર નથી. તહેવારને આનંદથી ઉજવવો જ જોઈએ, એ મનુષ્યના જીવનનું એક સરસ મજાનું ઈશ્વર દ્વારા આપવામાં આવેલું ઉપહાર છે. તહેવારને મનાવવો એ, પણ કોઈ બીજા જીવને, બીજા કોઈ જીવને નુકસાન પહોંચાડે, હાનિ પહોંચાડે, ઘાત કરે એવું કાર્ય કરીને કોઈ તહેવાર આપણે ન ઉજવીએ. પતંગ ન ચગાવશો, એને બદલે મીઠાઈઓ ખાઓ, હળો મળો, આનંદ કરો. કારણ કે પતંગ ના ચગાવવાથી પક્ષીઓની પાંખો કપાય છે. આપણે આપણા કર્મની એક વરવી દિશા જોવી ક્યારેય ગમતી નથી હોતી, પણ આપણા દ્વારા થયેલું એ દુષ્કૃત્ય આપણી કર્મની ગાથાની અંદર પણ જોડાય છે, ક્યારેય ન ભૂલવું. તો જીવો, જીવવા દો, આનંદ કરો અને આનંદ કરવા દો. હેપી ઉત્તરાયણ ટુ એવરીબડી. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિલનભાઈ, આપે આજે ખરેખર આપણા જીવનમાં પ્રવેશેલા રોગરૂપી રાક્ષસો છે એની સાથે કેવી રીતે લડવું અને એ રાક્ષસોથી કઈ રીતે જીવનને બચાવીને રાખવું. ઘણી વખત એવું લાગે છે મિલનભાઈ કે માત્ર બીમારી રૂપી રાક્ષસો નહીં, પણ ઘણી વખત માનવના મન મસ્તિષ્કમાં કેટલાક વિચારો રૂપી રાક્ષસો પણ હોય છે કે જે રાક્ષસોને આપણે સૌએ મારવા જોઈએ. આપણા નજીવા સ્વાર્થ માટે, આપણા આનંદ અને ઉત્સાહ માટે થઈને આપણે ઘણી વખત કેટલાક જીવોને નુકસાન પહોંચાડીએ છીએ. તો મિલનભાઈ, આપે બહુ સરસ વાત કરી કે આપણે ઉત્તરાયણના દિવસે પક્ષીઓને બચાવીશું, બીજી રીતે પણ આનંદ મેળવી શકીએ છીએ. તો આ બંને વાતો કરવા બદલ આપને ખરેખર અમે આનંદ થયો છે. હું હવે અમારા નંદિતાબેનને વિનંતી કરીશ કે નંદિતાબેન આપ આભાર દર્શન કરશો. છે કે નંદિતા હાજર? હેલો નંદિતાબેન, હેલો નંદિતાબેન, ઓકે સારું. નંદિતાબેન અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, કદાચ એમનો ક્લાસ ચાલુ હશે. હું આપણા પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સાહેબ, મિલનભાઈ, ભાવેશભાઈ, આપ સૌનો ખરેખર અમે આભાર માનીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષથી આપ અમારી સાથે જુદા જુદા વિષયો સાથે મિલનભાઈ આપ જોડાવ છો અને અમારી દીકરીઓને ખૂબ સારી રીતે એક વુમન હેલ્થ જાળવવા માટેની જુદા જુદા વિષયોની છણાવટ કરી અને વિદ્યાર્થીની બહેનોને ખૂબ સરળ ભાષામાં માહિતી આપો છો. આજનો વિષય તો ખરેખર રસપ્રદ હતો, અને એટલા માટે રસપ્રદ હતો કે ખરેખર માનવ જીવનની અંદર એક થોડીક આપણે બેદારકારી રહે, આપણે થોડુંક જાણતા ન હોઈએ, ઘણી વાર અજાણતા પણ આપણે કેટલીક બીમારીઓના ભોગ બની જતા હોઈએ છીએ. તો આ બધી બીમારીઓ શું છે અને કયા કયા જીવાણુઓથી, વિષાણુઓથી, જંતુઓથી આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશ કરી શકે છે અને એ પ્રવેશ ન કરે એના માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ, અને પ્રવેશ કર્યા પછી પણ એ પ્રવેશ કરી જાય છે તો એની સામે કઈ રીતે આપણે બચવું જોઈએ, અને એટલા માટે આપણે માનવીએ, દરેક વ્યક્તિઓએ પોતાના ફેમિલીની અંદર કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને કેવી રીતે લેવો જોઈએ એની એક સરસ માહિતી આપણને સૌને આપી એ બદલ મિલનભાઈ હું આપનો, અમારા પ્રિન્સિપાલ, અમારી સંસ્થા વતી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને અમારી દીકરીઓ
પણ જે અમારી વચ્ચે જોડાય છે અને આપણી સૌ દીકરીઓ પણ ખૂબ સારી રીતે માહિતી મેળવી હશે. મજા આવી બહેનો? હેલો, સારું સારું સારું. અને ખાસ દીકરીઓ બધાને મજા જ આવી હશે. અને હજુ પણ આપણે લગભગ 19 તારીખ સુધી આપણે આ જ રીતે આપણો આ વેબિનાર છે એ ચાલુ રાખવાનો છે. આવતીકાલે બધાને ઉત્તરાયણની રજા છે, એટલે આવતીકાલે કોઈએ પણ આ વર્કશોપમાં જોડાવાનું નથી. હેપી ઉત્તરાયણ. અને સર, આપનો પણ હું ખરેખર આભાર માનીશ કે આપ જે રીતે અમારી સાથે પ્રિન્સિપાલ સાહેબ અમને જે રીતે નાગર સાહેબ આપણે વ્યવસ્થા કરી આપે છે અને આપણી દીકરીઓ બહેનો આપણને સૌને આપણે આભાર નાગર સાહેબને એટલા માટે માનીશું કે નાગર સાહેબ છે અને એ ખરેખર આપણે બધા માટે જે વિચારી રહ્યા છે, આપણો સતત વિકાસ થાય સતત ચિંતિત હોય છે. તો એ નાગર સાહેબનો પણ હું આપ સૌ દીકરીઓ વતી અને મારા વતી ધન્યવાદ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આપણે અહીંયા સેશન પૂરું કરીએ છીએ બહેનો. કોઈએ એન્વાયરમેન્ટમાં કે સ્કોપમાં જોડાવાનું નથી. ઓકે.